એકથી લઈ અને બાર સુધીમાં ભણતા હોય તો દરેક વિદ્યાર્થીઓને એક વસ્તુનો સામનો કરવો પડે છે અને એ છે પરીક્ષા આ પરીક્ષામાં તમે તમારી જાતને કઈ રીતે રજૂ કરો છો તમે તમારી જાતને તમારી અંદર રહેલી જે કંઈ પણ નોલેજ છે એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો છો એ અતિ અગત્યનું હોય છે વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે મહેનત કરતા હોય છે કોઈ સારી રીતે દાખલાઓ ગણીને મહેનત કરતા હોય છે કોઈ વાંચીને મહેનત કરતા હોય છે કોઈ લખી લખીને તૈયાર કરીને મહેનત કરતા હોય છે તો આ દરેક રીતે મહેનત કર્યા બાદ અંતે જ્યારે પેપર લખવાની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓ થાપ ખાઈ જતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓનો કન્ટેન્ટ જોરદાર હોય કન્ટેન્ટ એટલો બધો સ્ટ્રોંગ હોય પણ જ્યારે પેપર લખવાની વાત આવે ત્યારે ગુલ પેપરમાં રિપ્રેઝન્ટેશન નબળું હોવાના કારણે પણ હવે પછી હું તમારી સમક્ષ ટુ લખવું એના હું તમને આપવાનો છું બોર્ડ એક્ઝામ બે હજાર બાવીસ ભલે લખેલું હોય પણ આમાં તમે ધોરણ નવ વાળા પણ શીખી શકશો ધોરણ આઠ શીખી શકશે ધોરણ સાત શીખી શકશે કારણ કે પેપર તો બધાને લખવાનું છે અલ્ટિમેટલી હવે ટીપ નંબર વન મારે આજે તમારી સાથે ડિસ્કસ કરવી છે ટીપ નંબર વન એમાં બિફોર એક્ઝામ આપણું વલણ કેવું હોવું જોઈએ આપણા આપણો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ આપણા વિચારો કેવા હોવા જોઈએ એના વિશે મારે ડિસ્કશન કરવી છે હું એટલું જ કહીશ સ્ટે બિંદાસ એટલે કે

આગળની રાત્રે ચોપડા મૂકી દો આઠ કે નવ વાગે રાત્રે દેવાનું વાંચવાનું પછી શું કરવાનું તો તમને ગમતી એક્ટિવિટી કરો પસંદગીની એક્ટિવિટી ટીવી જુઓ સોંગ સાંભળો કોઈ કોઈને ચિત્ર પેઇન્ટિંગ દોરવાનો શોખ હોય એવું કંઈક કરો ચિત કરો પણ એમાંય ટીવીમાંય પાછા સાવધાન રહે સતર્ક રહે એવી બધી ભારે સિરિયલો ન જોવી હળવાશવાળી તમે તારે સિરિયલો જુઓ ફ્રેશ થાવ એકદમ માઇન્ડ છે એને હળવાશ જેવું ફીલ કરો એને બર્ડન ન આપો કારણ કે જ્યારે તમે મગજને લોડ આપો છો ને ત્યારે તમે જે મહેનત કરેલી છે ને એ બાષ્પીભવન થવાની શરૂઆત થઈ જાય ટેન્શન નહીં લેવાનું બિલકુલ ફ્રી રહેવાનું હા થોડી એવી ચિંતા હોવી જોઈએ તમને પેપરની પણ ટેન્શન એટલું બધું નહીં લેવાનું કે જે તમને મહેનત છે એ બધું સાફ કરી નાખે ઠંડા ઠંડા સોંગ એકદમ શાંત સોંગ સાંભળો અરે તમને ખબર છે એથ્લેટ હોય ને એથલેટ દોડવાવાળા કે પછી ક્રિકેટરો છે કે એ બધા છે ને આગળના દિવસે બધું મૂકી દે ફ્રેશ થવા માટે સ્ટ્રેચિંગ જ કરે માત્ર દોડવાળા હમણાં જ પીએસઆઈની ભરતીની હમણાં એક્ઝામો ગઈ બરાબર દોડની ફિઝિકલ ટેસ્ટ તો એમાં જે દોડવાળા વિદ્યાર્થીઓ હોય મહિના દિવસ અગાઉ બે મહિના અગાઉ દોડવાની સતત પ્રેક્ટિસ કરતા હોય પણ આગળના બે ત્રણ દિવસ એ દોડશે નહીં માત્ર ને માત્ર સ્ટ્રેચિંગ કરશે એકદમ ખાલી રિલેક્સ થશે તમે જો કોઈ એ તૈયારી કર્યો ને એને પૂછજો એનું કારણ શું તો કે જ્યારે તમે આગળની સતત એન્ડ ટાઈમ સુધી તમે મહેનત કરશો મતલબ મૈથે રાખશો ચોપડા મગજ છે એક આખું બધું મિક્સ થઈ જશે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે વાલીઓ મૂકવા આવતા હોય બોર્ડના પેપરના સેન્ટરે તો આ ગાડીમાં બેઠા બેઠા વાંચતા હોય એટલે બોલો અહીંયા પપ્પા ગાડી આવતા હોય બેઠા બેઠા વાંચતા હોય છેલ્લે એક્ઝામના આગળના કલાકની વાર હોય તો ચોપડા પરના ફેર 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 નહીં મૂકી દો હે સાહેબ હકીકતમાં હા મૂકી દો તમે જે વાંચેલું છે એ તો જ તમે ઉપયોગમાં લઈ શકશો જો તમારું મગજ એકદમ કામ હશે એકદમ શાંત હશે બરાબર તમને કોઈ પૂછે કે ભાઈ કેટલી કેવી તૈયારી કરે જોરદાર તૈયારી કરી તમને કોઈ પૂછે કેવી તૈયારી કરી જોરદાર તૈયારી કરી નબળું નહીં બોલો કારણ એમ કે વાંચ્યું હોય ને તોય પાછા એમ કે આજ તો કાંઈ વચાણું નહીં એટલે એમ નહીં કેવી તૈયારી જોરદાર ટોપિક તમને આવડે છે તો કે હા એ ઈ ટોપિક કોઈ વાંચતો હોય ને એને રિવિઝન ઘણા બધા રિવિઝન એ કરતા હોય કે સાહેબ અમે વાંચતા નહીં અમે રિવિઝન કરતા રિવિઝનની જરૂર નથી તમે જ્યારે પેપરના અગાઉ માનો કે કોઈ વાંચે છે તમે એની પાસે જાવ એ ટોપિક વાંચે છે એને ફટફટ ફટ 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 તમે શોર્ટમાં સમરી આપી દો કે ભાઈ આ ટોપિકમાં આવો આવો આવે એટલે એ બાને એ વિદ્યાર્થીને એમ થશે ને આપણે થોડાક હળવા ઓકે યસ આ તો મને આવડે છે રાઈટ પ્લસ હ તમને કોઈ એમ કે છે કે આ દાખલો તો પેપરમાં હશે જ એટલે આપણે શું થઈએ ગાંગા થઈ જઈએ હે દાખલો ક્યાં ગયો દાખલો ક્યાં ગયો દાખલો ક્યાં ગયો હે આ દાખલો તો આતો રહી ગયો હાલો હાલો આ દાખલો કરી નાખે આ દાખલો ફટફટ હવે તમને પરીક્ષામાં એક જ દાખલો યાદ રહે પાછું જૂનું બધું સાફ થઈ જાય ભાઈ કોઈ કહે ને કે આ દાખલો આવશે હા એ તો મેં તૈયાર કરેલો જ છે એવી જ રીતે કોઈ બીજો આવીને કહેશે તમે એની પાછળ દોડશો લાવ કેટલુંક દોડશો મગજને શાંત રાખો તૈયારી કરેલી જે કંઈ પણ કન્ટેન્ટ છે એને પૂરો પૂરો ઉપયોગ કરવા માટે તમારા મગજને શાંત રાખવો જરૂરી છે તમે જ્યારે એક્ઝામમાં જ્યારે એક્ઝામનો બેલ પડે છે એ પહેલાનો જે કંઈ પણ સમયગાળો છે બિફોર એક્ઝામનો પેપર હાથમાં આવે પહેલાનો જે કંઈ પણ સમયગાળો છે તમારા મગજને એટલી શાંત એટલું શાંત રાખો ચિંતા જરૂર ને ટેન્શન તો દેવાનું જ નહીં તમે મનન અને મંથન કરો વિચારો કે ઓહો સરસ મજાનું પેપર છે આપણે મસ્ત મજાનું લખવાનું છે આટલી આપણે સરસ મજાની તૈયારી કરી ફૂલ્લી કોન્ફિડન્ટ રહેવાનું ઓવર કોન્ફિડન્ટ નથી કર કોન્ફિડન્ટ રહેવાનું કે આત્મવિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ કે હું જે કંઈ પણ લખીશ એ બેસ્ટ રીતે આપવાનો છું હું જે કંઈ પણ પ્રશ્નોના જવાબ લખવાનો છું એ મસ્ત રીતે આપવાનો છું રાઈટ તો આ એક પોઝિટિવિટી તમારી અંદર હશે તો તમારું અડધું કામ તો આપોઆપ થઈ ગયું બાકી જે વિદ્યાર્થીઓ મેં જોયેલા છે હોશિયાર હોશિયાર વિદ્યાર્થીઓ એ પોતે છેલ્લે પેપરમાં થાપ ખાઈ જતા હોય છે જ્યારે અમે રાઉન્ડ લેતા હોઈએ છીએ જ્યારે એને પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ મસ્ત રીતે પેપર લખતા હોય કદાચ પંચાણું પ્લસ માર્ક આવે અઠ્ઠાણું માર્ક આવતા હોય બરાબર અઠાણું અઠાણું ટકા આખું ઓલો રિઝલ્ટ આવતું હોય નવાનું ટકા ઓલો રિઝલ્ટ આવતું હોય અને જ્યારે પેપરની વાત આવે ત્યારે થાપ ખાઈ જાય સાહેબ એ તો ઉતાવળમાં હળબડીમાં રહી ગયો સાહેબ મને ટાઈમે જ યાદ ન આવ્યો ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો સાહેબ મને આવડે બધો પરીક્ષાના સમયે યાદ નથી આવતું તો ધીસ ઇઝ ધ મેઇન રીઝન તમે ત્યાં સુધી પેનિક રહ્યો છો જ્યાં સુધી તમારા હાથમાં પેપર નથી આવતું જ્યાં સુધી તમે પેપરની બહાર નથી નીકળતા પેપર દઈને વર્ગખંડની પરીક્ષાખંડની પરીક્ષા બહાર નથી નીકળતા ત્યાં સુધી તમારા મગજમાં હળબળી રહે ના 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 શાંતિ રાખો જેટલું તમારું મગજ શાંત હશે એટલું જ તમે ઇફેક્ટિવલી પેપર લખી શકશો એટલે ટીપ નંબર વન સ્ટે બિંદાસ બરાબર સ્ટે બિંદાસ સ્ટે પોઝિટિવ જેટલા તમે પોઝિટિવ હશો એટલું તમારું પેપર છે બેસ્ટ રીતે જોવાનું છે લખીને લઈ લો મારી પાસેથી ગેરંટી અને ત્યારે જઈને તમે જો ભાઈ જેણે મહેનત નથી જ કરી અગાઉ એને તો પોતાની રીતે ફોડી લેવાના છે આ વાત કરું છું જેને એક એક માર્ક માટે પસ્તાવાનો વારો આવે છે એની વાત કરું છું એક એક ટકા માટે પસ્તાવાનો વારો આવે છે ને એની વાત કરું છું અત્યારે જો હું ધોરણ દસમાની વાત કરું તો ધોરણ દસમાં સરસ મજાના તમે ટકા લાવો સારામાં સારા એવન ગ્રેડ સાથે સારા ટકા લાવો તો ઘણા બધા ઇન્સ્ટિટ્યુટ્સ મોટા મોટા છે કે જે એવન ગ્રેડ વાળા વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવે છે અને એક ટકા માટે જો તમે એ ટુમાં જતા રહ્યા તો તમારે પચાસ ટકા સિત્તેર ટકા ફી ભરવી પડે જો આ સમજો આ ક્રાઇટેરિયા સમજો તો તમે જે એક બે માર્કની લડાઈ છે ને આપણે લડવાની છે બાકીના માર્ક્સ જે વિદ્યાર્થીઓ અઠ્ઠાણું ડિઝર્વ કરે છે એ વિદ્યાર્થીઓને અઠ્ઠાણું આવે વેલ ગુડ જે વિદ્યાર્થીઓ સો ડિઝર્વ કરે છે સો આવે વેલ ગુડ પણ જે સો વાળા વિદ્યાર્થીને જો અઠ્ઠાણું આવે ને જીવ બળી જાય ભાઈ જીવ બળી જાય બળી જાય ને તો એ જે બે મહેનત છે ને એના ઉપર આપણે ફોકસ રાખવાનું ત્યારે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં આવતા લેવા પડે અને ત્યારે જઈને આપણે સરસ મજાનું પેપર છે એનું રીપ્રેઝન્ટેશન કરી શકીએ રાઈટ એ પેપરને તમે સારામાં સારી રીતે લખવા માટે આવા પેપર દેતા લખતા પહેલાના આવા મુદ્દાઓ ધ્યાન રાખજો બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ આખી આખી રાત ઉજાગરા કરે છે પેપરના આગલા દિવસે નથી જરૂર મેં પર્સનલી એક્સપિરિયન્સ કરેલો એક કહી શકાય કે એક પ્રયોગ છે કે હું જ્યારે હું તમને સરસ મજા મને હજુ છે કે વેન એવર આઈ વોઝ ઇન અ સ્ટાન્ડર્ડ સેવન્થ સેવન્થ ઓર સિક્સ બરાબર અને ત્યારે મને મારા ટ્યુશનના સરે એક ચેલેન્જ આપી કે ભાઈ વીસ માર્કનું વિજ્ઞાનનું પેપર છે ત્યારે વીસ માંથી વીસ લાવવાના છે તો વીસ માંથી વીસ લાવ એટલે તને પાંચ વાળી પેન ભેટમાં હવે એ સમયમાં પાંચ વાળી પેન ઓહો હો હો મજો આવી જાય અને એ ભેટમાં મને કીધું કે ભાઈ તને પાંચ વાળી પેન મળશે મેં શું કર્યું આગલી એ જ દિવસે જ્યારે ટ્યુશનમાંથી છૂટો હું સર મસ્ત રીતે બેસી ગયો પણોઠી વાળી અને એકદમ ટટ્ટાર બેસી એકાગ્ર મને મેં વાંચ્યું એકવાર વાંચ્યું બે વાર વાંચ્યું પછી શું કર્યું હું સુઈ ગયો મેં બીજે દિવસે સવારે જ્યારે પેપર દેવા જવાનું હતું ત્યારે ચોપડી હાથમાં લીધી જ નહીં મનમાં ફૂલે ફૂલ નક્કી જ ઓકે આપણે આખું ચેપ્ટર ક્લિયર છે તમે બિલીવ નહીં કરો મારી બાજુમાં બેસીને જ સાહેબે પેપર ચેક કર્યું પણ મને એ અડધો માર્ક ક્યાં કાપો ખબર છે મેં ઓલા વર્ગીકરણ કરવાનું આવે ખબર છે વર્ગીકરણ કે ભાઈ ઘન પ્રવાહી વર્ગીકરણ કરો એમાં મેં વળી અલ્પ વિરામ નો કર્યા તો મારો અડધો માર્ક કાપીને મને પેન નો દીધી અને એ સાહેબ હજુ એ મારા સંપર્કમાં છે મને હજુ એક સાહેબ મેં તે દિવસે અડધો માર્ક તારો કાપ્યો મને હજી એ યાદ છે શું કામ અડધો માર્ક તો પેન નહોતી દેવી એટલે નહીં એ નાનામાં નાની ભૂલ પણ આપણે નથી કચાશ નથી છોડવાની સમજાય છે ભલે હકીકતમાં અલ્પ વિરામનો અડધો માર્ગ કપાય નહીં પણ એવી નાનમ નાની ભૂલ પણ આપણે છોડવાની લૂપ હોલ કે છોડવાનો નથી એવી તૈયારી આપણે સ્ટ્રોંગલી કરવાની છે એટલે એ પ્રયોગ હું તમને કહેવા માંગુ છું કે વાંચી અને આરામ કરો ઉજાગરા ન કરો બસ આ આપણી પહેલી ટીપ વધુ ટીપ જોવા માટે હજુ એ મારી સાથે કનેક્ટેડ રહેજો ટીપ નંબર 2 તમારી સામે હું લઈને આવીશ ટૂક સમયમાં બરાબર ત્યારે જઈને આપણે બોર્ડનું પેપર સોલિડ રીતે રિપ્રેઝન્ટ કરવાનું સોલિડ રીતે લખવાનું છે એવી નાની નાની બાબતો છે એ ધ્યાનમાં લઈને હું તમારા સમક્ષ પ્રસ્તુત કરતો રહીશ આ સાથે હું ટીપ નંબર વનને અહીંયા પૂર્ણ કરું છું સ્ટેપ સ્ટેપ પોઝિટિવ થેન્ક યુ જય હિન્દ જય ભારત